नमस्कार दोस्तों, अमारी हीरा उद्योग माहिती चैनल में तुम्हारो स्वागत छे। आज आप आ वीडियो में खास जोशू के 4G स्पीड में हीरा तळिया में बनी सके ए तमने एक ट्रिक बताऊँ कि जे ट्रिक करवाथी आपणे जे पेल हालतो होय ने एनी करता डबल स्पीड में हाल छे, एटले 4G स्पीड में हाल छे। जे हो हीरा बनावतो होय ने 135 हीरा ने झड़प वधी जाए आ वस्तु करवाथी। पण एक वस्तु एमां खास ध्यान राखो जे हुसे, जो ई तमे ध्यान न राखो तो हीरो टिक माथी खरी जाए। एटले तमारे खास वीडियो ने पूरेपूरो निरीक्षण करी निराते बे वखत जोईजो तो तमने आमां खास माहिती मळशे। केम के आ वस्तु शुं छे के हीरो डबल हाल छे, पण तमारी एक मिस्टेक थाय तो हीरो टिक माथी खरी जाए। केम के जे पहेला हालतो ने एना करता डबल स्पीड में हाल छे। ई तमे एवी रीते हुं तमने ट्रिक शीखवाडीश। हवे आपणे कई रीते तमारे 4G स्पीड में हीरा तळिया में बनाने ना आपड़े आपड़े पहला आ रीते हीरो चढ़ाव बराबर आपड़े डाई चढ़ाई ने आपड़ा यूट्यूब चैनल ने अंदर खास एवी बधी माहिती आवशे जे के कारीगर भाइयों ने वधु स्पीड आवे के लेवल नी एवा घणा खरा मे वीडियो बनावेला छे के एनी अंदर घणी खरी माहिती तमने ते फायदो थाय वीडियो जोवाथी। एटले खास अमारी चैनल ने सब्सक्राइब करजो, તેમને સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો વોટ્સઅપમાં, એટલે બીજા પણ આ જે વિડીયો જોવે એને પણ આ મદદરૂપ થાય। એટલે ખાસ વિડીયો જોતા રહો। હવે આપણે વિડીયોમાં આગળ વધશું। પહેલાં આપણે ઘંટી શરૂ કરીને તમને લાઈ દેખાડી કઈ રીતે તમારે આ તળિયામાં હીરા ડાય બનાવવાની છે, કઈ રીતે તમારે સાઇલ મેકવાની છે, કઈ રીતે ભાર રાખવાનો છે, એવું ખાસ તમને સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે જોઈશું। હવે આપણે ઘંટી શરૂ કરશું। હવે તમારે કેમ કે જે ઘણા કારીગરો છે ને આ રીતે સાઇલ રાખીને તળિયામાં હીરા ગણતા હોય, આ રીતે સાઇલ રાખવાથી શું થાય ખબર છે કે જે પેલ હાલતું હોય ને એટલું બધું સ્પીડમાં ન હાલે। કેમ કે સ્પીડ એની હોય છે, આવે આ રીતે સાઇલમાં જે પેલ 8 પેલમાં જ આપણે આ સાઇલનો ઉપયોગ કરવાનો હોય, પણ આ સાઇલને છે ને ખાલી આમ કરી નાખવાની છે, મન ફેર પછી આવો આમ નથી કરવાની, તો આ ટીકમાંથી હીરો તૂટી જાય બરાબર, ટીકમાંથી સીધી ટીક જ ઉડી જાય ઉપરથી। એટલી બધી નહીં કરવાની, ખાલી એટલી કરવાની છે, એટલી ખાસ તમે આની ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે। આ બધું ખાસ તમારે જોઈને પછી જ આની ટ્રીક અજમાવવાની છે, નકર તમે જરાક મિસ્ટેક કરશો તો અમુકનો વધવાને બદલે ઘટી શકે છે હીરા। એટલે ખાસ તમારે અમારો વિડીયો ખાસ પૂરેપૂરો જોઈને પછી જ આ ટ્રીક ઉપયોગમાં લેવાની છે। આ વસ્તુમાં શું છે કે જે સ્પીડમાં હાલતું હોય ને પહેલે એની કરતાં ડબલ સ્પીડમાં હાલે, જે તમે એક હીરો બનાવતા હોય ને તો બે હીરા હુંદીની સ્પીડ આવી હતી 8 પેલ કાપવાની છે। 8 પેલ કાપતા તમારે 10 સેકન્ડ 20 સેકન્ડ કે 1 મિનિટ જે લાગતું હોય સમય, એની કરતાં અડધા સમયમાં આ રીતે સ્પીડમાં બનાવી શકો। આ રીતે તમારે બનાવવાનો છે તળિયા મીરો આ રીતે। હા, આપણે સીધી સાઇલમાં આજે ઘણા બધા નવા શીખ્યા છે, જૂના છે તો બધાને ખબર જ છે કે આનાથી સ્પીડ આવે, કેમ કે આ રીતે ઘણવાથી, એટલે આ રીતે ગણતા, આ રીતે તમે ગણો ને, એટલે આમાં જે પેલ હાલે ને હાલે ખરું બરાબર જ તે ખરે નહીં, કોઈ જાતનો પ્રશ્ન ન બને, પણ જે પેલ હાલવાનું છે ને એટલું બધું સ્પીડમાં ન હાલીએ કે તમે 2-3 લહેરકા મારો પણ પેલ ખાલી થોડું હાલે, પણ ખાલી એટલી સાઇલ તમે આમ ડિફરન્સ કરી નાખો ને એટલે પેલને હાલવાની જે હાલતું હોય ને એની કરતાં ડબલ હાલશે, એટલું ખાલી ખાલી જરાક જ આ સાઇલ આમ રાખવાની, આ સાઇલ એટલી આમ રાખવાની, એટલે પેલની સાઇલ હાલવાનો ડાયરેક્ટ ડબલ સ્પીડ આવી જાય સીધી, તમારે ખાલી સ્પીડ જ વધી જાય સીધી। એટલે હીરા બનવાની શું છે, પહેલ જલ્દી બને એટલે હીરા સાંજે જલ્દી જ બનવાના છે ને, જે તમે 100 ડાયો આખો દિવસની બનાવતા હોય તો 20-25 ડાયો ફાઇનલ વધશે ગેરંટીથી, કેમ કે પહેલની સ્પીડ જ વધી ગઈ। અને બીજું કે તમારે ખાસ યાદ ધ્યાન રાખવાનું છે કે આ વસ્તુ કરવામાં પહેલાં તમારે લેવલ પરફેક્ટ હોવું જોઈએ, જે ટીકમાં ધારનો ડાસો આવતો હોય તો આ રીતે તમારે ટ્રીક અજમાવાય નહીં, તો પાછું તમારે નુકસાની થાય, કેમ કે ટીકમાંથી હીરો કરી જાય। એટલે ધાર જે લેવલ છે ને પરફેક્ટ લેવલ હોવું જોઈએ, કે ધારમાંથી કે ટીકમાંથી કોઈ જગ્યા પરથી ડાસો ન હોવો જોઈએ, પરફેક્ટ લેવલ હોય તો જ આ રીતની સાઇલનો ઉપયોગ કરાય, તો જ તમારો ફાયદો થાય, નકર તમારે નુકસાની થઈ શકે છે। એટલે પહેલાં તમારે આપણે જે વિડીયો બનાવેલા છે ધારના ટીકના લેવલના બધા વિડીયો તમે જોઈ લેજો, પરફેક્ટ લેવલ લેતા લઈ લો, કટોરાનું પરફેક્ટ લેવલ તળિયાનું આવી જાય પછી જ આ રીતે તમારે મેકવાની છે, તો જ તમને આમાં ફાયદો થાય।
કે તમારે હીરા વધુ બની શકે ને ટીકમાંથી હીરો ફરી ન શકે કેમ કે એટલી સાઇલ મેક્સન તો ટીકમાંથી કરે બાકી એટલી સાઇલમાં જે બોલર કારીગર હોય ને એટલી સાઇલમાં હર કોઈ તમે બોલર જે હો બાર હીરા બનાવતો હોય ને ડાયો એને તમારે સાઇલ આઠ પેલ કાપતો હોય ને ત્યારે તમારે જોઈ લેવાય ને એટલી મેકે તે તો જ એની સ્પીડ આવે નકર હીરો સ્પીડમાં ન બની શકે ખાસ જોવા જેવી વાત છે આ કેમ કે ઘણા વ્યક્તિ ન ખબર હોય બનાવે પણ એનાથી દાજી ડાયો ન બની શકે કેમ કે એને ખ્યાલ ન હોય ને કે સ્પીડ હીરાની આ રીતે આવે એટલે આપણે આ ખાસ જોવા લાયક વિડીયો છે ને સમજવા જેવી વાત છે તમે એટલી વસ્તુનું ધ્યાન રાખશો એટલે જ્યાં તમે ડાયો બનાવતા છો ને એમાં 25% ડાયોનો વધારો થાય હીરાનો એટલા હીરા તમે વધુ બનાવી શકશો પણ મેં કીધું એ કે તમારે લેવલનું ધ્યાન રાખવાનું છે ઉતરતા કે ચડતા કોઈ જગ્યા ઉપર ડાસો ન આવવો જોઈએ પછી દાય સાઇલનો ઉપયોગ કરવો આ રીતની નકર ન કરવો નકર હું છે ટીકમાંથી ફરી જાય છે બરાબર ને વિડીયો પસંદ આવે તો લાઇક શેર જરૂર કરજો કેમ કે અમારા વિડીયોમાં હર કોઈ વિડીયોમાં કાંક ને કાંક જાણવા જેવી વસ્તુ તમે દેખાડી છીએ ને ખાસ એની યુઝ કરતા હોય અમારે કેમ કે અહીંયા કારખાનામાં જે વપરાતી હોય ને જે હીરા વધુ બનાવતું હોય ને એમ બધું જોયું હોય ને પોતે જ આ રીતે ટ્રીક અજમાવતા હોય પછી તમે બીજાને દેખાડીએ કેમ કે અમારું શું છે ને એમ કે એમ જે કટોરા જે વસ્તુ દેખાડીએ ને ખુદ એમ વાપરતા હોય જે વસ્તુથી ફાયદો થતો એ તમે દેખાડીએ છીએ કેમ કે હર કોઈ હીરાવાળાને ફાયદો થાય એ હિસાબે તમારે વિડીયો બનાવી છે જે વિડીયો એમની કટોરાના બનાવ્યા છે એમ એમના કોઈ જાતના પૈસા લેતા નથી એમ ફ્રીમાં જ બનાવી છે બધાની એડવર્ટાઈઝ પણ શું છે વસ્તુ સારી હોય જો અને બીજાને મદદરૂપ થાય ને હીરાનું પ્રોડક્શન વધે એ હાટું તમે બધા વિડીયો બનાવી ને લેવલના બધા પરફેક્ટ લેવલના તમે બનાવી તમને એમાં 100% ફાયદો થાય વિડીયો પસંદ આવે તો લાઇક શેર જરૂર કરજો જય હિન્દ જય